वेलकम बैक। अमदावादमां भारे वरसादथी अनेक विस्तार बेटमां फेरवाया छे, त्यारे हाटकेश्वर विस्तारमां जळबंबाकारनी स्थिति सर्जाई। हाटकेश्वर विस्तारना घर अने रस्तामां पाणी भरावाना दृश्यो सामे आव्या छे। घरमां पाणी भरावाथी सामान्य लोकोने परेशानी थई रही छे, ज्यारे रस्ताओमां पाणी भराता वाहन चालको हालाकी भोगवी रह्या छे। उल्लेखनीय छे कि अमदावादमां आवेला मुसळधार वरसादने कारणे शहेरना अनेक विस्तार अने रस्ताओमां पाणी भरावानी घटना बनी छे। हाटकेश्वर सर्कल नजीक दर वर्षे जेम आ वर्षे समस्या ए ज पाणी छे ते भराई गया छे, लोकोना घरमां पाणी घुसी गया छे। दर वखते आ ज प्रकारनी समस्या, हजु पाणी ओसर्या छे, परंतु जे वरसाद पड्यो हतो सांभेलाधार तेमां लोकोना घरमां पाणी घुसी गया। काका केटला सुधी पाणी हतुं? आ बीजा पगथिया सुधी आई गयुं हतुं, घरे अंदर लोकोना नीचाणवाळा भागमां पाणी भराई गयुं हतुं, पण तोय आखी रात जागता हता। रात्रे 3 वागे सुधी हाटकेश्वर सर्कल सुधी कमर सुधी पाणी हतुं, तो छता पानी निकाल थतो नथी। ज्यां त्यां जुओ तो गाड़ियों बंद पड़ी जाए, गाड़ियों नी लाइन लगी, ब्रिज ना ऊपर लोग गाड़ी मुकी मुकी ने जता रहता था। शू करे बता, आटा आटा पानी में पड़े। तो स्थिति आ विस्तार नी दर वक्ते खराब हुई छे, आ वक्ते पण तेज परिस्थिति छे, ते जोवा मळी रही छे। जोई शकाय छे दृश्यो मां के लोकोना जे घर होय मकान होय तमाम जग्याए वरसादी पाणी छे ते घुसी जाय छे। खो जे हाटकेश्वर सर्कल छे ત્યાં પહોંચવાનો પ્રયત્ન આપણે કરીશું કે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, લોકોના ઘરમાં શું પરિસ્થિતિ છે, લોકોની દુકાન, કારણ કે રિક્ષા ચાલકો પણ વાહન પરત કરી રહ્યા છે। જોઈ શકાય છે કે એ પ્રમાણેનું પાણી છે તે અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે, અને અહીંના લોકોનું પણ કહેવું છે કે કોઈ પહેલી વખત નહીં પરંતુ દર વખતે આ જ સમસ્યાનો સામનો છે તે અહીંના લોકો છે તે કરી રહ્યા છે। એટલે કહી શકાય કે આ હાટકેશ્વર સર્કલથી સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે પાણી છે તે ઘૂંટણ સમા આગળ સુધી ભરેલા છે, અનેક વાહનો પણ દર વખતે અહીંના વરસાદ છે તેમાં ફસાઈ જાય છે। જોઈ શકાય છે લોકો ક્યાંક ધંધા રોજગાર ખોલીને બેઠા છે તો ક્યાંક બંધ છે, તો ક્યાંક વાહનો બંધ થવાનો, વાહનો ફસાવાનો સિલસિલો છે તે પણ યથાવત છે। દર વખતે કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનિંગમાં મોટા દાવા કરે, માની શકાય કે અમદાવાદમાં ગઈકાલે સાંજથી ગઈકાલ આજ સવાર સુધી ખૂબ વરસાદ પડ્યો, પરંતુ વરસાદ બાદ પણ જે અપેક્ષા હતી નવી ટીમ પાસે તે અપેક્ષા ફરીથી કોઈ ફૂલફિલ નથી। કારણ કે એક દાવો કરવામાં આવ્યો હતો કે 2 થી 4 કલાકમાં પાણી ઓસરી જાય છે વરસાદ રહ્યા બાદ, તો વરસાદ રહી ગયો છે, તેને હવે ઘણી કલાકો થઈ ગઈ છે પરંતુ પાણી હજી નથી ઓસર્યા। કાકા કેટલું પાણી ભરાયેલું હતું? દુકાન અંદર આવ્યું આખી રાત થી જાગતા, પૂરી રાત ભર જાગતે રહેતે, બચ્ચે સોય નહીં, અંદર તક પાણી છે, ગાડીઓ બધે બંને અને ભી આવે અને બાજુ ભી આવે, દર વરસાદમાં તકલીફ પડે છે મોટા ભાઈ, ને ગાડીઓ ચાલે તો ઓર તકલીફ, આખી રાત જાગતા રહેવું પડે। બિલકુલ, તો આખી રાત જાગતું રહેવું પડે તેવા પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ છે। ખોખરા સર્કલ હાટકેશ્વર સર્કલ નજીક પહોંચવાનો પ્રયત્ન છે તે આપણે કરી રહ્યા છે, પરંતુ જોઈ શકાય છે કે લોકોના વાહન બંધ પડવા ખૂબ મોટી મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। એક્ટિવાના બેમાંથી એક પણ ટાયર જ નથી દેખાતા તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા થઈ ચૂકી છે। એટલે કહી શકાય કે ભલે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં કરોડો રૂપિયા ખર્ચાતા હોય તેવો દાવો છે તે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય, પરંતુ નક્કર વાસ્તવિકતા કંઈક અલગ જ છે। કારણ કે જે દાવો કરવામાં આવે કે પ્રી મોન્સૂન કર્યું, આ કર્યું, બીજું કર્યું, પરંતુ આ જ છે અમદાવાદ કોર્પોરેશનનું પ્રી મોન્સૂન। દર વખતે જે દાવો કરાતો હોય અને દાવાથી વિપરીત જે વાસ્તવિકતા છે તે હોય છે, લોકોના વાહનો છે તે ક્યાંક તેના ટાયર ડૂબી રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે, અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા છે, જોઈ શકાય છે કે ઘૂંટણ સમા પાણી છે તે અહીંથી ભરાઈ ગયા છે। મારા કેમેરા પર્સનને કહીશ કે હું જ્યાં ઊભો છું તે પણ બતાવે કે ઘૂંટણ સુધીના પાણી છે તે પહોંચવા આવ્યા છે, અને હજુ વરસાદ રહી ગયો છે, પરંતુ જેમ આગળ જશું તેમ પાણી વધુ ભરાવાની સમસ્યાઓ છે તે ચાલુ છે। એક તો આ જ છે તે પણ આ પાણીમાંથી ફસાઈને આગળ નીકળી રહી છે, એટલે કહી શકાય કે હાલ આ પ્રકારના તારાજીના જે દ્રશ્યો છે, એટલે કે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એક નહીં પરંતુ અનેક વિસ્તારમાં આ જ સમસ્યા છે તે થઈ ચૂકી છે, લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, લોકો ફસાઈ પણ રહ્યા છે। લોકો સાથે વાત કરશું, કઈ જગ્યાએ જતા હતા તમે?
અમે અમારી કંપની જતા હતા વટવા જીઆઈડીસી માં, જ્યાં પાણી ભરેલું હતું તો ત્યાંથી આવવું પડ્યું વધારે. અહીંયા પાછા આવતા તો ગટરો ઓવરફ્લો થઈ ગઈ, તો અહીંયા તો વધુ પાણી ભરાઈ ગયું, હવે જવું મુશ્કેલ. પણ તમારું વાહન બંધ થઈ? હા, અહીંયા વાહન માં બંધ થઈ ગયું, એક્ટિવા ઘરે જવામાં. ત્યાં જોબ ફરતી તો પાછા ફરતે નીકળ્યા, પર હવે ઘર જવામાં. જગ્યા છે તમારું? કલાપીનગર સાઈડ, સિવિલ સાઈડ. પાણી ભરાયેલું ત્યાં પણ છે? પાણી બહુ ભરાયેલું છે, બહુ જગ્યાએ પાણી ભરાયેલું હતું, તો હવે આવા જવામાં બહુ મુશ્કેલી થાય છે. બિલકુલ, તો આવા જવામાં ખૂબ મોટી મુશ્કેલી થાય છે. એક નહીં, અનેક વાહન છે તે આ સર્કલ છે તે સર્કલ પર ફસાયેલા જોવા મળી રહ્યા છે. ભલે કોર્પોરેશન દાવો કરતું હોય, પરંતુ દર વર્ષે જ્યારથી હું રિપોર્ટિંગ કરું છું ત્યારથી આ વિસ્તારમાં ક્યારેય સમસ્યાનો અંત નથી આવ્યો. ચોક્કસથી પ્રી મોન્સૂન પ્લાનિંગ છે, તેમાં કરોડો રૂપિયાનું બજેટ વધ્યું છે, પરંતુ સમસ્યાઓનો કોઈ અંત નથી આવ્યો. કારણ કે આ જ પ્રકારની સમસ્યા છે તે જોઈ શકાય છે. આ હાટકેશ્વર સર્કલ આપણે અત્યારે પહોંચી ચૂક્યા છે, કે જોઈ શકાય છે કે બે કલાક જે બે ટાયર છે વાહનના, તે બંને ટાયર છે તે ડૂબી ગયા છે. અને આ જ પ્રમાણેના દ્રશ્યો છે તે દર વર્ષે સામે આવે છે. એટલે કે આ વિસ્તારના લોકો માટે હવે આ કોઈ નવી વાત નથી રહી, પરંતુ કોઈ નવા વ્યક્તિ આવે છે આ વિસ્તારમાં, તેના માટે ચોક્કસથી નવી વાત છે. કારણ કે આ પ્રમાણેની સ્થિતિ છે તે દર વર્ષે સર્જાય છે, અને લોકો કેવા પ્રકારની મુશ્કેલીઓમાંથી વાહન પસાર કરી રહ્યા છે અથવા તો પોતે પસાર થઈ રહ્યા છે તે દ્રશ્યો છે તે આપણે જોઈ રહ્યા છે. જે ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય કે રિક્ષા હોય, તમામ વાહનો છે તે અહીંથી ફસાયેલા જોવા મળે છે. પરંતુ અહીંયા પ્રી મોન્સૂન પ્લાનિંગ કરનારું કે અધિકારીના નામે કોઈ નથી. હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે આ સ્થિતિ છે તેનું અત્યારે નિર્માણ છે તે અત્યારે આ વિસ્તારમાં થયું છે. હાટકેશ્વર વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે વિસ્તારમાં કે હાટકેશ્વર વિસ્તાર જ પૂરેપૂરો બેટમાં ફેરવાઈ ગયો છે. લોકોની સોસાયટી હોય કે લોકોના ઘર હોય ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ છે. ઘૂંટણસમાં પાણી છે તે મારા પહોંચી ગયા છે. જોઈ શકાય છે કે ઘૂંટણ સુધી પાણી છે તે પહોંચી ગયા છે. સતત તંત્ર છે તે કહેતું આવ્યું છે, પ્રી મોન્સૂનના દાવા છે તે થતા આવ્યા છે, પરંતુ આ છે અમદાવાદ શહેરની નક્કર વાસ્તવિકતા કે લોકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે. મારી આસપાસના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે તમામ જે ટાયર છે તે ટાયર પણ અહીંયા ડૂબી રહ્યા છે. વાહનો છે તે પણ કઈ પ્રમાણે પસાર થઈ રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો કે હાલ આ પ્રમાણેની સ્થિતિ છે તેનું નિર્માણ છે તે થઈ રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો છે તે કરે છે, પરંતુ આ જે છે અમદાવાદ કોર્પોરેશનનો કરોડો રૂપિયાનો ખર્ચો. જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી ભરાયેલા જોવા મળે છે. એટલે કે ભલે કોઈ પણ દાવો થતો હોય, પરંતુ